તાજેતરમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં એક ન્યૂઝ ચેનલના નીડર પત્રકાર અને સંચાલક વિજયસિંહ રાજપૂત ઉપર રાત્રિના સમયમાં એકલતાનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરી હુમલાખોર નાસી ગયેલ, જે બાબત અત્યંત નિંદનીય છે। જે બનાવને લઈ લાખણી તાલુકાના પત્રકારો આ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। પત્રકારો ઉપર બનતા હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે, જેથી દેશની ચોથી જાગીરની આવારા તત્વો દ્વારા ભયનું વાતાવરણ ફેલાવી સત્ય અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પત્રકારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી આવા શખ્સો સામે કાયદાકીય રીતે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને હુમલો કરનારાઓની સત્વરે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા થાય એવી પ્રેસ ક્લબ ઓફ લાખણીના પત્રકારોની માંગણી સાથે લાખણી તાલુકાના મીડિયાના મિત્રો દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લોકશાહીમાં મીડિયા એ દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે। આ દેશની ચોથી જાગીરને અભિવ્યક્તિની આઝાદી હોય છે, તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો આ મીડિયાને ટાર્ગેટ બનાવી અને પોતાના કૌભાંડનો પર્દાફાશ ન થાય એટલા માટે કાયદાના વિરુદ્ધમાં જઈ કાયદો હાથમાં લઈ અને મીડિયા ઉપર હિચકારો હુમલો કરતા હોય છે। અને જે હુમલાઓનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જે આપણા સૌના માટે શરમજનક છે, લોકશાહી માટે પણ શરમજનક છે। તાજેતરમાં ભાવનગરના સિહોરમાં ન્યૂઝ નેટવર્ક ગુજરાતના ચેનલ હેડ ઉપર જે પ્રકારે અસામાજિક તત્વોએ હિચકારો હુમલો કર્યો છે, એ હુમલાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ હુમલો કરનાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ પાશા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આ લોકો વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવે, તો જ આવનારા સમયમાં પત્રકારો ઉપર થતા હુમલાઓ અટકાવી શકાશે। અન્યથા જો આવા લોકોના વિરુદ્ધ કાર્યવાહી કઠોર કાર્યવાહી કરવામાં નહીં આવે તો પત્રકારો ઉપર આવનારા સમયમાં પણ હુમલા થતા રહેશે અને જે હુમલાઓ લોકશાહી માટે શરમજનક છે।